નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે જો ગુજરાતના ઇતિહાસની અંદર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને ગુજરાતના ઇતિહાસની અંદર આપણે એક સરસ મજાનો મુદ્દો ભણી રહ્યા છીએ ગુજરાતના ઇતિહાસની અંદર આપણે મરાઠાના અનુસંધાને ડિસ્કસ કરી રહ્યા છીએ જોકે મરાઠાના સંદર્ભમાં આપણે એક અગાઉ લેક્ચર જોઈ ગયા છીએ અને એ લેક્ચરની અંદર આપણે મરાઠા શાસકોની ઇન્ફોર્મેશન મેળવી હતી શિવાજી ઉપર ડિસ્કસ કરી ગયા છીએ શિવાજીના પુત્ર સંભાજી અને રાજારામ ઉપર ડિસ્કસ કરી ગયા છીએ ત્યારબાદ રાજા રામના પુત્ર તરીકે ગાદી ઉપર આવેલા શિવાજી સેકન્ડ ઉપર પણ ચર્ચા કરી હતી અને સાહુ ઉપર પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આશા રાખું છું કે તમે બધા મિત્રોએ લેક્ચર વ્યવસ્થિત જોઈ લીધો હશે જો ન જોયો હોય યાર તો એક રિક્વેસ્ટ કરું છું કે બધા મિત્રો પહેલાં તો એ લેક્ચરને જોઈ આવો કેમકે એ લેક્ચર જ્યાં સુધી તમે નહીં જાઓ ત્યાં સુધી આ લેક્ચર સમજવામાં તમને સરળતા નથી જ રહેવાની એ વાત સો એ સો ટકા કન્ફર્મ છે આપણે માત્ર ગુજરાતના સંદર્ભમાં મરાઠા ભણીએ છીએ પણ ગુજરાતની અંદર મરાઠાને જો આપણે શીખવા હોય ને વ્યવસ્થિત રીતે તો ભારતના સંદર્ભમાં મરાઠાની ઇન્ફોર્મેશન મેળવવી જ પડે એના સિવાય છૂટકો છે જ નહીં પરફેક્ટ ઇન્ફોર્મેશન આપણે લખી લેશું અને આજે શક્ય એટલો મરાઠા કાળ આપણે પૂરો કરવાનો પ્રયાસ કરશું ઓકે પ્રથમ લેકચરમાં છત્રપતિ શિવાજી મહારાજની આપણે ડિસ્કસ કરી ગયા એનો જન્મ ક્યારે થયો તો ક્યાં થયો તો માતા કોણ હતા પિતા કોણ હતા પત્ની કોણ હતા સાંઈબાઈ નિબાળકર પ્લસ અન્ય ત્રણ પત્ની હતા પ્રથમ કિલ્લો કયો જીતો હતો કયા કિલ્લાની અંદર એનો જન્મ થયો હતો કયા કિલ્લાની અંદર

અને ત્યારબાદ ધીરે 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 એવો સમય આવે છે સાહુ જ્યારે ગાદી ઉપર બેસે છે મરાઠાની ધુરા જ્યારે સાહુના હાથમાં આવે છે ત્યાર પછીથી અષ્ટપ્રધાન બનાવ્યા હતા આઠ પ્રધાનો પોતાના દરબારની અંદર રાખ્યા હતા એમાં સૌથી મહત્વના પ્રધાન જો કોઈ હોય ને તો એ પેશવા હતા પેશવાની પોસ્ટ છે એ ખૂબ જ અગત્યની હતી રાજા પછીની જો સૌથી અગત્યમાં અગત્યની પોસ્ટ જો કોઈ આવતી હોય ને તો એ પેશવાની પોસ્ટ હતી એક સમય એવો આવે છે કે રાજા નિષ્ક્રિય બની જાય છે રાજા નિર્બળ બની જાય છે અને પેશવા સર્વસત્તાધીશ બની જાય બે પેશવા ઉપર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ એ બાલાજી વિશ્વનાથ ઉપર ચર્ચા થઈ ગઈ છે અને બાજીરાવ ફર્સ્ટ કે જેનું કનેક્શન મસ્તાનીની સાથે સંકળાયેલું હતું એના ઉપર આપણે ચર્ચા થઈ ગઈ છે અને આજથી આપણે

હજી આજે દોઢ કલાક કે કલાક જેવી આપણે ચર્ચા કરશું અને હજી પાછો એક બે અઢી કલાકનો લેક્ચર આપણો મરાઠાનો બાકી રહેશે ઓકે તો ફટાફટ ચેનલની શેર કરી અને બધા વ્યવસ્થિત રીતે જોડાઈ જાઓ કે જેથી કરી કોઈ મુદ્દો આપણો છૂટે નહીં અને બધા મુદ્દાને આપણે ક્લિયર કરી લઈએ ટાઈટલ આપો તમે આજે પેશવા તરીકે ત્રીજા નંબર ઉપર જે આવેલા હતા એ બાલાજી બાજીરાવ પહેલાં જે પેશવા આવ્યા હતા ને એ બાલાજી વિશ્વનાથ હતા બીજા જે પેશવા આવ્યા ને એ બાજીરાવ ફર્સ્ટ હતા અને આવા ત્રીજા જે પેશવા આવે છે એ પેલા અને બીજા બે પેશવાના નામનું મિક્સિંગ કરીને પેશવા બને છે બાલાજી બાજીરાવ પેલા પેશવાનું નામ બાલાજી વિશ્વનાથ બીજા પેશવાના નામ બાજીરાવ અને ત્રીજા જે આવેલા છે એનું નામ છે બાલાજી બાજીરાવ ઓકે બાલાજી બાજીરાવનો ટાઈમ પીરિયડ કયો હતો એનો સમયગાળો કયો હતો તો કે સત્તરસો ને ચાલીસ થી સત્તરસો ને એકસાઠ સુધી એ મરાઠાની અંદર પેશવા પદ તરીકે રહી છે રાજા કોણ છે તો કે રાજા સાહુ છે શાહુ એકદમ ભોગવિલાસી શાસક છે એકદમ નિર્બળ શાસક છે એ કોઈ વસ્તુ કરતો નથી કોઈ એક્ટિવિટી કરતો નથી શાહુ વતી બધા કામકાજ છે એ કોણ સંભાળતા હોય છે તો કે આ પેશવા જ સંભાળતા હોય છે હ જો આ મુદ્દા તમે નહીં સમજો તો ફરી એક વખત રિપીટ કરું છું ગુજરાતના સંદર્ભમાં તમે મરાઠા નહીં સમજી શકો એટલે આ બધા મુદ્દા તમારે સમજવા જ પડશે આ કમ્પલસરી છે હં અને મોટા ભાગના સ્ટુડન્ટનો અત્યારે કોઈ ઝળહળતો પ્રશ્ન હોય ને તો એ મરાઠા સામ્રાજ્ય જ વ્યવસ્થિત નથી સમજી શકતા કે ખરેખર આ મરાઠા સામ્રાજ્ય શું હતું એક સમય એવો હતો કે મરાઠા સામ્રાજ્ય ભારતની અંદર ધેર આવતું હતું મરાઠા સામ્રાજ્યનું વર્ચસ્વ સૌથી વધારે હતું જ્યારે આ લોકો પેશવા તરીકે હતા ને ત્યારે મરાઠાનું ઔરંગે વિશેષ કોઈ શક્તિશાળી આપણા દેશની અંદર બચ્યું જ નહોતું પછી પાછળથી મરાઠા શાસનનો અંત આવે છે મરાઠા નિર્બળ બને છે અને શીખ લોકો જઈ આગળ આવે છે રણજીત સિંહને એ લોકો જઈ આગળ આવે છે પણ અત્યારે તો જયારે આ પેશવા બધાય હતા અને શિવાજી શિવાજી મહારાજને જે લોકો શાસન ચલાવતા હતા એ સમયગાળા દરમિયાન તો મરાઠા સૌથી વધારે સશક્ત હતા ઓકે વિશેષ કોઈ ચર્ચા નથી કરતો આગળનો લેક્ચર જોયેલો હશે એટલે બધાને ખ્યાલ જ હશે ત્રીજા પેશવા ઉપર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ બે પેશવા આપણે ભણી ચૂક્યા છીએ બાલાજી વિશ્વનાથ અને બાજીરાવ ફસ્ટ હવે ત્રીજા પેશવા બાલાજી બાજીરા સમ સમયગાળો કયો છે સત્તરસો ચાલીસ થી સત્તરસો નો આ એકવીસ વર્ષ જેટલો એનો સમયગાળો છે ઓકે મૂળ નામ એનું શું હતું તો કે મૂળ નામ એનું નાના સાહેબ હતું જોકે નાના સાહેબ નામના આગળ પણ વ્યક્તિ આવશે એને અંગ્રેજો પેશવા તરીકે માન્યતા નહીં આપે જ્યારે આપણે આંગ્લો મરાઠા થ્રી યુદ્ધ ભણશું ને આંગ્લો મરાઠા ત્રીજું યુદ્ધ ભણશું ને ત્યારે નાના સાહેબનું નામ એની અંદર આવવાનું છે અને એ જ નાના સાહેબ પછી આગળ જતાં અઢારસો સત્તાવનના સંગ્રામની અંદર જમ્પ લાવશે અઢારસો સત્તાવનના સંગ્રામની આખી યોજના ક્રિએટ કરશે કેમ કે એનું પેશવા પદ અંગ્રેજોએ છીનવી લીધું હતું એનો હિસ્સો એનો જે કંઈ એની પાસે જે કોઈ વસ્તુ આવેલી હતી બધી છીનવી લીધી હતી એટલા માટે જ નાના સાહેબ પેશવા છે એ અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં જોડાય છે પણ આ એ નાના સાહેબ નથી ધ્યાન રાખજો આ એ નાના સાહેબ નથી આ તો આનું મૂળ નામ નાના સાહેબ હતું ઓકે પેલો ફેક્ટ યાદ રાખો શાહુનું મૃત્યુ થઈ જાય છે જ્યારે આ ભાઈ પેશવા તરીકે આવે ને બાલાજી બાજીરાવ જ્યારે પેશવા બને છે ત્યારે મરાઠા શાસક શાહુનું મૃત્યુ થઈ જાય અને ગાદી ઉપર કોણ આવે છે મરાઠા શાસક તરીકે હવે નેક્સ્ટ રાજા કોણ આવે છે તો કે નેક્સ્ટ રાજા આવે છે રાજા રામ સેકડ પણ રાજા આપણે ભણવાના જ નથી બસ એ રાજા તો એનું કામ આનંદ મંગલ એવી જ વસ્તુ કરતા પેશવા જ મુખ્ય હતા પેશવા જ મહત્વના હતા સાહુનું મૃત્યુ થઈ ગયું રાજારામ શેખંજય ગાદી આવે છે બાલાજી બાજીરાવ અને રાજારામની વચ્ચે એક સંધિ થાય છે અને સંધિને સંગોલાની સંધિ અવનામ આપવામાં આવે છે જીપીએસસી સુપર ક્લાસ થ્રી વન ટુ આવા પેપર ભરતા હોય ને તો આવા પ્રશ્ન પૂછે છે કે સંગોલાની સંધિ નીચેનામાંથી કોની કોની વચ્ચે થઈ હતી તો તમારી પાસે જવાબ ક્લિયર હોવો જોઈએ બાલાજી ભાજીરાવ અને જે હજી નવો હોવો જ રાજા બહેનો છે સાહુનું મૃત્યુ થઈ ગયું છે અને રાજારામ સેકંડ જે રાજા બની કે તરત જ રાજા અને પેશવાની વચ્ચે સંધિ થઈ જાય છે ઓકે જો એની અંદર અને આ સંધિ અંતર્ગત સંઘોલાની સંધિ અંતર્ગત આખે આખી સત્તા તમામે તમામ બાબતો તમામે તમામ મેટરો છે એ પેશવાના હાથમાં આવી જાય સમગ્ર સત્તા છે એ પેશવાના હાથમાં આવી જાય અને રાજનીતિનું આખે આખું કેન્દ્ર છે એ પુના બને છે પુના છે એ સૌથી વધારે અગત્યનું સેન્ટર બની જાય છે મરાઠા લોકોના સમયની અંદર અત્યાર સુધી પુના કેન્દ્રમાં નહોતું હવે પુના છે એ કેન્દ્રમાં આવે છે પુના સમગ્ર વહીવટી બાબતોનું કેન્દ્ર બને છે ઓકે જોઈએ અને હવે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ભણવાનો છે જે ક્લાસ થ્રીથી લઈ અને બધી પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે પાણીપતનું ત્રીજું યુદ્ધ પાણીપતનું ત્રીજું યુદ્ધ થાય છે પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપણે મેળવશું શા માટે થાય છે ઓકે કયા સંજોગો વસાત થાય છે જોઈએ એની અંદર પાણીપતનું ત્રીજું યુદ્ધ પહેલાં તો પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું તારીખ સાથે યાદ રાખો ચૌદ જાન્યુઆરી સત્તરસો ને માં આ યુદ્ધ થાય છે પાણીપતનું ત્રીજું યુદ્ધ પાણીપતના ત્રણે ત્રણ યુદ્ધ તમારે યાદ રાખવાના પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો કે પંદરસો ને છવ્વીસ માં બાબર મુઘલ શાસક બાબરનું ભારત ઉપર આક્રમણ થયું હતું ચાર વર્ષ સુધી બાબરે ભારતની અંદર પોતાનું શાસન ચલાવ્યું હતું પંદરસો ને છવ્વી થી પંદરસો ને ત્રીસ આ ચાર વર્ષના ટાઈમ પીરિયડની અંદર બાબરે ઘણી બધી લડાઈઓ લડીને નાખી હતી ભારતની અંદર અને આવતા ભેગો જ પહેલાં તો પેલી લડાઈ લડે છે કેમ કે બાબરનું જ્યારે આગમન ભારતની અંદર થાય ત્યારે દિલ્હીની ગાદી ઉપર લોદી વંશના શાસક ઇબ્રાહિમ લોધીનું શાસન છે ચાલુ હોય જે લોધી વંશનો છેલ્લો રાજા છે લોદી વંશનો પહેલો રાજા બહલોલ લોદી હતો અને છેલ્લો રાજા છે આ ઇબ્રાહિમ લોધી હતો ઇબ્રાહિમ લોધી અને બાબરની વચ્ચે પાણીપતની પહેલી લડાઈ થાય છે પાણીપતની ત્રીજી લડાઈ અહીંયા થાય બીજી લડાઈ કોની વચ્ચે થઈ એ જરીક કમેન્ટમાં આપો હા જો જેમને જવાબ ખ્યાલ હોય કે પાણીપતની સેકન્ડ નંબરની લડાઈ જે કોની કોની વચ્ચે થઈ હતી એ કમેન્ટની અંદર જણાવજો ઓકે ચાલો રેડી ચૌદ જાન્યુઆરી સત્તરસો ને દિવસે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું ઓકે કોની કોની વચ્ચે થાય છે તો કે અહમદ શાહ અબ્દાલી અને એક બાજુ સમગ્ર મરાઠા સામ્રાજ્ય અહમદ શાહ અબ્દાલીનું ભારત ઉપર આક્રમણ થાય છે હવે અહમદ શાહ અબ્દાલી કોણ હતો આગળનો ઇતિહાસ તમે ચેક કરો જ્યારે પેશવા તરીકે બાજીરાવ ફર્સ્ટ હતા ને આના પહેલાના પેશવા બાજીરાવ ફર્સ્ટ ત્યારે ઈરાનથી નાદિર શાહનું આક્રમણ થયું હતું નાદિર શાહનું કાલે આપણે નેક્સ્ટ જોયું હતું ને ત્યારે ચર્ચા કરી હતી કે નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ થાય છે ભારત ઉપર જ્યારે નાદિર શાહનું આક્રમણ થયું હતું ત્યારે મુઘલ શાસક તરીકે મોહમ્મદ શાહ રંગીલા હતા આ એ જ નાદિર શાહ છે જેમણે શાહજહાએ બનાવેલું મયુરા એ લઈ ગયો હતો પોતાની સાથે ભારતમાંથી કોહીનો હીરોય બઠાવી ગયો હતો આ એ જ નાદિર શાહની હું વાત કરી નાદિર શાહ ભારત ઉપર આક્રમણ કરી ભારતને લૂંટી અને પાછો વયો જઈને પછી એમનો ને એમનો મરી ગયો હતો અને પછી નાદિર શાહનો વારસો કોની પાસે આવ્યો હતો તો એ નાદિર શાહનો વારસો છે આ ભાઈ પાસે આવ્યો હતો અહમદ શાહ અબ્દાલીના હાથમાં આવ્યો હતો ટૂંકમાં નાદિર શાહનો વારસદાર છે અને જ્યારે નાદિર શાહે ભારત ઉપર આક્રમણ કર્યું હતું ને ત્યારે ભાઈ પણ એની સાથે આવ્યો હતો આ ભાઈ પણ એના ભેગો હતો તો એ અહમદ શાહ અબ્દાલી હવે નાદિર શાહ તો રહ્યો નથી હવે અહમદ શાહ અબ્દાલી જ છે અને એ જ અહમદ શાહ અબ્દાલીએ ભારત ઉપર આક્રમણ કર્યું ઓકે તો જ્યારે અહમદ શાહ અબ્દાલીનું આક્રમણ થાય ત્યારે કોઈ એવો સશક્ત વંશજ નહોતો કે જે અહમદ શાહ અબ્દાલીને ટક્કર આપી શકે અને તે સમયે સશક્તમાં સશક સશક્ત જો કોઈ વ્યક્તિ હોય ને તો એ મરાઠા હતા તો ડેફિનેટલી મરાઠા સિવાય તો હવે કોણ લડવા જાય કેમકે મરાઠા સિવાય તો કોઈ સશક્ત હતું નહીં મુઘલ લોકો તો હાવ માય કાંગલા જેવા થઈ ગયા હતા હાવ મરદા જેવા થઈ ગયા હતા એની તો કેપેસિટી જ નહોતી એની તો ક્ષમતા જ નહોતી એટલે સમગ્ર દેશ વતી મરાઠાઓએ આ લડાઈની અંદર જાવું પડે છે મરાઠા લોકોએ આ લડાઈ જઈ લડવી પડે છે અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓની વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થાય છે ચૌદ જાન્યુઆરી સત્તરસો ને એકસાઠ આની તારીખે યાદ રાખવાની છે હા બધી વસ્તુમાં હું સાલને પ્રાયોરિટી નથી આપતો બાલાજી સમયગાળો તમને બાજીરાનો કઈ નહી તો ચાલીસ થી સત્તરસો ને એકસઠ આ યાદ ન રહે ને તો કઈ નહીં પણ આનો ટાઈમ પીરિયડ યાદ રાખો તારીખ સાથે તમે યાદ રાખી લો ઓકે હવે આ લડાઈ ની અંદર થાય છે શું ઓકે તો કે બાલાજી બાજીરાવ પેશવા હતા પણ પોતે ફેસ ટુ ફેસ લડાઈ લડવા માટે નહોતા ગયા એની માણસોને મોકલા હતા કે જાઓ તમે બધા મારા વતી જાઓ મારે નથી આવું બાલાજી બાજીરાવ નહોતા ગયા એમની માણસોને મોકલ્યા હતા સેનાપતિ તરીકે બાલાજી વિશ્વાસરાવને મોકલા હતા

શિવરાવને વાસ્તવિક નેતા બનાવ્યા હતા અને ઇબ્રાહિમ ગાર્દીને તોપખાનાનું નેતૃત્વ આપ્યું હતું હવે આ લડાઈ દરમિયાન પાણીપતની ત્રીજી લડાઈની અંદર વિશ્વાસરાવનું મૃત્યુ થઈ જાય છે સદાશિવ રાવનું પણ મૃત્યુ થઈ જાય છે અને ઇબ્રાહિમ ગાર્દી છે એ ભાગી જાય છે ઓકે એનું મૃત્યુ નથી થાતું ઓલા બંનેના મૃત્યુ જે થઈ જાય છે અને મરાઠા છે આ લડતની અંદર હારી જાય છે હવે જેવા મરાઠા આ લડતની અંદર હારી જાય ઓકે કે તરત જ આ આખી આખી સ્ટોરી બાલાજી બાજીરાવને આવીને જણાવે કોણ તો કે પંડિત કાશીરાજ પંડિત કાશીરાજ દોડતા દોડતા આવે છે એમણે આ યુદ્ધને જોયું તું આખા આખી પરિસ્થિતિ જોઈતી પંડિત કાશીરાજ આવે છે બાલાજી બાજીરાવની પાસે અને સમગ્ર યુદ્ધનું વર્ણન કરે છે અને આ યુદ્ધના વર્ણનને સાંભળી બાલાજી બાજીરાવનું મૃત્યુ થઈ જાય છે યુદ્ધના વર્ણનને સાંભળીને એનું મૃત્યુ થઈ જાય છે વિચારો જે કેટલું ભયાવહ કેટલું ભયાનક આ યુદ્ધ હશે હવે આ લડતની અંદર મરાઠા હારી ગયા તો હારવા પાછળ કંઈક રીઝન તો હશે ને કોઈ કારણ તો હશે ને એમને કોઈ લડાઈમાં હાર જીત ન થતી હોય એની પાછળ કંઈક ને કંઈક ઊંડાણપૂર્વકના કારણો જવાબદાર હોય જ હવે આ લડતની અંદર મરાઠા હાર્યા તો એની પાછળના રીઝન ક્યાં જવાબદાર હતા તો કે જાટ લોકો જાટ એક જાતિ હતી આ જાટ લોકો જે અહમદ શાહ અબ્દાલીને સહકાર આપે છે જો આ જ નડે ને આ જ પ્રોબ્લેમ આપણને નડે છે આપણા આપણા લોકો જ આ લોકોને સહકાર આપતા જ્યારે ભારતની અંદર પહેલા પહેલું આક્રમણ થયું ને જોકે ભારતની અંદર પહેલું આક્રમણ સાયરસનું થયું હતું આક્રમણ થાય છે છસો ની આસપાસના સમયગાળામાં પણ સાયરસ ભારતમાંથી કઈ કાંદો કાઢીને કાઢીનેક્સેસ નથી સાયરસ પછી ઈરાનમાંથી દરાયસ ત્રીજાનું આક્રમણ થાય છે દારાથડનું આક્રમણ થાય છે એ સક્સેસ જાય છે ભારતના બે પ્રદેશોને ભઠાવીને લઈને જાય છે અને ત્રીજું આક્રમણ ભારતની અંદર કોનું થાય તો કે એલેક્ઝાન્ડર ત્રીજાનું એલેક્ઝાન્ડર ત્રીજો તમે નામ સાંભળ્યું હશે એલેક્ઝાન્ડર ત્રીજો તમે નામ ના સાંભળ્યું હોય ને તો એનું બીજું નામ છે સિકંદર સિકંદરનું નામ તો તમે સાંભળ્યું જ છે ત્રણ ખંડની સાથે જેનું કનેક્શન જોડાયેલું છે એ સિકંદ સિકંદર બરાબર સિકંદરનું જ્યારે આક્રમણ થયું ત્યારે સિકંદરને ભારત વતી મદદ જો કોઈએ કરી હોય ને તો એ તક્ષશિલાનો રાજા આંભી પેલો દગાબાજ કે સિકંદરભાઈ તમે આક્રમણ કરવા આવતા હોય તો આપણે સપોર્ટ આપવા તમને તૈયાર છીએ તો આવા લોકોના પરિણામ સ્વરૂપે જ આ બહારથી આવવાવાળા આપણા દેશની અંદર ફાવી જતા હતા ઘર ફૂટે જ ઘર જતું હતું આપણા જ આપણી ક્યારેક ક્યારેક પથારી જઈ ફેરવી નાખતા હતા તો આ જાટ લોકો જે હતા એ જાટ લોકોએ મરાઠાને સહકાર ના આપ્યો અને ઉલ્ટાના અહમદ શાહ અબદાલને સપોર્ટ આપવા જાય છે ઓકે અવધ પણ અહમદ શાહ અબ્દાલીની સાથે હોય અવધ જે રજવાડું હતું બરાબર એ પણ અહમદ શાહ અબ્દાલીની સાથે જોડાય છે સાથે સાથે બીજા પણ ઘણા બધા કારણો હતા મરાઠાઓની વચ્ચે આંતરિક કલહ હવે વધી ગયા હતા શરૂઆતમાં જે સમયે શિવાજી મહારાજ હતા પેશવા તરીકે બાલાજી વિશ્વનાથ હતા બાજીરાવ ફર્સ્ટ હતા એ સમયે તો મરાઠા યુનિટીમાં રહેતા હતા એની એકતા ભૂખા કાઢી નાખેવી હતી એનું સંગઠન બહુ વધી ગયું હતું પણ પેશવા તરીકે બાલાજી બાજીરાવ જ્યારે બેઠા હતા એ સમયગાળા દરમિયાન મરાઠામાં કલહ વધી ગયા હતા હવે કલહ કઈ વાતને લઈને થઈ ગયા હતા તો કે પેશવાય પદને પ્રાપ્ત કરવા માટે એક કે હું પેશવા બનું બીજો કે કે હું પેશવા બનું અને સત્તા લાલચા માટે થઈ અને આવા આંતરિક કલહો વધી ગયા તો તો એ આંતરિક કલહો પણ ક્યાંક ને ક્યાંક આની પાછળ જવાબદાર હતા પરફેક્ટ બધા લોકોનો સહકાર ન મળ્યો સાથે સાથે ચોથ અને સરદેશ સરદેશમુખી મરાઠા લોકો દ્વારા આ બે જે ટેક્સ ઉઘરાવવામાં આવતા હતા ચોથ અને સરદેશમુખી જો કે ચોથ અને સરદેશમુખીની ડિસ્કસ મેં આગળ તમને કરી દીધી છે કે મરાઠા શાસકો એક જ મિનિટ આપણે જોઈ લઈએ ઓકે મરાઠા શાસકો છે આ માની લઈએ આપણે આ મરાઠા લોકોનો આ એનો વિસ્તાર જે આ આખો અહીંયા જે કોઈ રજવાડા આવેલા હતા મરાઠાની આજુબાજુમાં જે કોઈ રજવાડા આવેલા હતા તો મરાઠા શાસકો એ આજુબાજુના રજવાડાઓની પાસેથી એક ટેક્સ લેતા હતા અને એ ટેક્સને શું નામ આપ્યું હતું એ લોકોએ તો કે એ ટેક્સને એમણે નામ આપ્યું હતું ચોથ એટલે એ લોકોની જેટલી ઇન્કમ હોય એનો ચોથો ભાગ મરાઠાને આપી દેવો પડતો હવે શા માટે આપી દેવો પડતો કે મરાઠા એવું જણાવ્યું હતું કે અમે તમારું રક્ષણ કરશું કોઈ બહારથી કોઈ વ્યક્તિ આક્રમણ કરશે તો અમે તમારું ધ્યાન રાખશું તમને કંઈ થવા નહીં દઈએ બરાબર એના માટે થઈ આજુબાજુના રજવાડાઓ પાસેથી મરાઠા ટેક્સ ઉઘરાવતા અને ટેક્સને એ લોકો ચોથ અવું નામ આપ્યું હતું ચોથો ભાગ લઈ જતા તો આજુબાજુના રાજા રજવાડા છે ખફા ખફા હતા નારાજ હતા કે યાર આટલો બધો હિસ્સો આપણો મોટો લઈ જાય છે રક્ષણ તો ક્યારે કરવાનું થાય ક્યારે કરવાનું ન થાય આવી રીતે પડાવી જાય છે આપણી પાસે એટલે આજુબાજુના રજવાડા છે નારાજ હતા સાથે સાથે મરાઠા શાસકો દ્વારા બીજો ટેક્સ પણ ઉઘરાવવામાં આવતો હતો એ ટેક્સ કયો હતો તો કે એ ટેક્સ હતો સરદેશ મુખી જે એના એના આ રાજ્યની અંદર જે લોકો વસવાટ કરતા એની પાસેથી ઉભરાવવામાં આવતો હતો અને સરદસ મૂકી કેટલી લેવામાં આવતી હતી તો કે એક દશાંશ એના રજવાડાની અંદર જે લોકો વસવાટ કરતા હતા એની પાસે એ લોકોની ઇન્કમના એક દશાંશ જેટલો ટેક્સ જે લેવામાં આવતો દસમો ભાગ દસમો ભાગ હં માની લો કે દસ હજાર કમાતા હોય તો હજાર રૂપિયો મરાઠાને દઈ દેવાનો ઓકે મરાઠા શાસકોને આપી દેવાનો તો આ ટેક્સ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હતા આ બધા કારણોના લીધે મરાઠાઓ જે હારે છે ઓકે અને હવે આ લડાઈ પછી કઈ વસ્તુ નિર્ધારિત થઈ એક વસ્તુ સામે આવી ગઈ અત્યાર સુધી તો ફિક્સ હતું બરાબર મરાઠા સર્વશક્તિમાન છે અત્યાર સુધી એ વસ્તુ ફિક્સ હતી પણ હવે આ લડાઈ પૂરી થઈ પછી સ્વાભાવિક છે હાર થાય એટલે કઈક ને કંઈક માણસો ફોલ્ટ જોવાના જ છે કોની અંદર છે છે આ લડાઈ પછી ખબર પડી કે મરાઠાની નબળાઈ કઈ છે જો આયા ભૂલ એ નડે છે કે મરાઠાની નબળાઈ છતી થઈ ગઈ અને મરાઠાની નબળાઈ છતી અને આ નબળાઈ જોવાનું કામ જ કોણ કરતા અંગ્રેજોનો ધંધો જ આ હતો અંગ્રેજો તો એ સમય આવી ગયા તો સોળસો આઠમાં જ અંગ્રેજો આવી ગયા હતા સોળસો તેરમાં માં તો અહીંયા વેપારે ચાલુ કરી દીધો હતો હ સોળસો આઠમાં હોકિન્સ નામનો અંગ્રેજ હેક્ટર નામનું જહાજ લઈ ભારતની અંદર આવી ગયો હતો સોનાની મુહૂર્ત સુરત કાબુલ મક્કા મક્કાના પ્રવેશ અંદર અને સોળસો તેરમાં એમણે સુરતની અંદર પોતાની પહેલી વેપારી કોઠી પણ નાખી દીધી હતી ત્યાર પછી તો અમદાવાદમાં નાખી હતી ભરૂચમાં નાખી હતી તો આ સમયગાળા દરમિયાન જ્યારે આ યુદ્ધ થયું ને પાણીપતનું ત્રીજું યુદ્ધ ત્યારે અંગ્રેજો ભારતની અંદર હતા જ બસ બધી વસ્તુ બેઠા બેઠા જોતા હતા અને આ લડાઈ પછી અંગ્રેજોને ખબર પડી કે મરાઠાની નબળાઈ કઈ કઈ છે મરાઠાની નબળાઈ બધા લોકોની સામે આવી જાય છે અને ત્યારબાદ એક વાત તો કન્ફર્મ થઈ ગઈ કે મુઘલોમાં તો કંઈ કાઠ લેવાનું નથી રહ્યો તો તોય લડવા ના આવે એક વાત તો કન્ફર્મ થઈ ગઈ કે મુઘલોની અંદર તો કોઈ છે નહીં ઓકે એટલે હવે અંગ્રેજો માટે રસ્તો ક્લીન એન્ડ ક્લિયર સાફ થઈ ગયો હવે મોકો મળે છે અહીંયા મોકો મળે છે અંગ્રેજોને મોકો મળે છે અને બસ તો આ હતા આપણા આજના લેક્ચરના ત્રીજા પેશવા ફરી એક વખત બધી ઇન્ફોર્મેશન નોટ કરાવું છું જોઈ લો કદાચ સ્પીડ બીડ લાગી હોય તમને તો જોઈ લઈએ ફરી એક વખત બધા મુદ્દા આપણે રિપીટ કરી લઈએ આપણે ભણી રહ્યા છે મરાઠા પેશવા તરીકે બાલાજી બાજીરાવને બાલાજી બાજીરાવ ત્રીજા નંબરના પેશવા છે ટાઈમ પિરિયડ સત્તરસો ચાલીસ થી સત્તરસો નો છે મૂળ નામ નાના સાહેબ છે શાહુનું મૃત્યુ જરા ભાઈ પેશવા બને છે એ જ સમયગાળા દરમિયાન શાહુનું મૃત્યુ થઈ જાય છે રાજારામ શેખંડ ગાદી આવે છે હવે બાલાજી બાજીરાવ અને રાજારામ સેકંડની વચ્ચે સંગોલાની સંધિ થઈ જાય છે અને સંગોલાની સંધિ અંતર્ગત આખે આખી સત્તા હવે કોની પાસે આવી જાય છે પેશવાની પાસે આવી જાય છે જ્યારે બાલાજી બાજીરાવ પેશવા પદ ઉપર હોય એ સમયગાળા દરમિયાન પાણીપતનું ત્રીજું યુદ્ધ થાય છે તારીખ કઈ હતી ચૌદ જાન્યુઆરી વર્ષ કયું હતું સત્તરસો એકસાઠ કોની કોની વચ્ચે થયું હતું તો કે અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓની વચ્ચે થયું હતું ઓકે જોકે આ લડાઈની અંદર બાલાજી બાજીરાવ પોતે ખુદ લડવા ન જ જાતા પોતાના એક વ્યક્તિ અંગત વ્યક્તિ વિશ્વાસરાવ હતા એને સેનાપતિ બનાવીને મોકલે છે સદાશિવરાવને વાસ્તવિક નેતા બનાવીને મોકલે છે ઇબ્રાહીમ ગાર્દીને તોપખાનાનું નેતૃત્વ આપીને મોકલે છે આ લડાઈ એટલી ભયાવહ હોય છે કે વિશ્વાસરાવનું મૃત્યુ થાય સદાશિવરાવનું મૃત્યુ થાય ઇબ્રાહીમ ગાર્દી ભાગી જાય આ આખી લડતનું વર્ણન બાલાજી પાસે આવીને કરે કોણ તો કે કાશીરાજ છે આખે આખી લડતનું વર્ણન કરે છે અને આ લડતના વર્ણનના આઘાતને સહન ન કરી શકતા બાલાજી બાજીરાવનું મૃત્યુ થાય આ પાણીપતની લડાઈ પછી સોરી પાણીપતની લડાઈ થઈ તો એની હારના કારણો ક્યાં હતા હાર થઈ મરાઠાઓની તો એની હારના કારણો તો કે જાટ લોકોએ અહમદ શાહ અબ્દાલીને સપોર્ટ આપ્યો હતો અહ અવધે પણ અહમદ શાહ અબ્દાલીને સપોર્ટ આપ્યો હતો મરાઠાઓની વચ્ચે આંતરિક કલહ હતા મરાઠાઓ ચોથ અને સરદેશમુખી ટેક્સ ઉઘરાવતા હતા આ બધી બાબતોના કારણે પાણીપતની ત્રીજી લડાઈમાં મરાઠાઓ હારી ગયા અને આ લડત પછી કઈ વસ્તુ નિર્ધારિત થઈ તો કે મરાઠાની નબળાઈ છતી થઈ ગઈ મુઘલોનું પતન થઈ ગયું હતું એ વાતે કન્ફર્મ થઈ ગઈ અને અંગ્રેજો માટે રસ્તો સાફ ત્રીજા પેશવા કમ્પ્લીટ ચાલો કે રેડી ક્લિયર માધવરાવ ફર્સ્ટ માધવરાવ ફર્સ્ટનો સમયગાળો કયો છે માધવરાવ ફર્સ્ટનો સમયગાળો છે સત્તરસો થી સત્તરસો ને આનો સમયગાળો છે ઓકે સોળ વર્ષની વયે પેશવા બને છે અને જ્યારે માધવરાવ ફર્સ્ટ કેસવા બને ત્યારે એના કાકા જે હતા રઘુનાથ રાવ એને બહુ મદદ કરતા બહુ એટલે કેટલી મદદ તો કે માધવરાવને કઈ જ ના કરવા દેતા એટલી હદથી વધારે મદદ કરી દેતા માધવરાવ તો બિચારો બસ બેઠો રહેતો અને બધું વર્ક છે રઘુનાથ રાવ જ કરી રાખતા માધવરાવને કોઈ કામ કરવા જ ન દેતા એટલે માધવરાવ અને એના કાકા રઘુરાવ રઘુનાથ રાવની વચ્ચે એક ડખો થાય છે બંનેની વચ્ચે લડાઈ થઈ જાય છે કાકા રઘુનાથ રાવ સાથે યુદ્ધ થાય અને માધવરાવ ફર્સ્ટ એની અંદર જીતી જાય જોકે કાકાની ભૂલ કહેવાય થોડું ઘણું વર્ક તો માધવરાવ ફર્સ્ટને કરવા દેવું હતું ને પણ કંઈ કરવા જ ન દીધું કંઈ કરવા ન દીધું એટલે ડખો થયો અને ડખાની અંદર કોણ જીતી ગયું હતું કે માધવરાવ ફર્સ્ટ છે એ જીતી જાય ઓકે આ માધવરાવ ફર્સ્ટ એ

નિઝામને હરાવ્યો હતો અને નિઝામને હરાવી રાક્ષસ ભુવનની એની સાથે કરી લીધી હતી અને સાથે સાથે માધવરાવ હૈદર અલીને પણ વાર વાર નહીં હરાવ્યો આ હૈદર અલી કોણ છે તો કે હૈદર અલી છે એ ટીપુ સુલતાનના પિતા છે હા હૈદર અલી ટીપુ સુલતાનના પિતા છે અને આ હૈદર અલીએ અંગ્રેજોની સાથે બે લડાઈ લડી હતી ને બેમાંથી એક એક લડાઈમાં હૈદર અલી હૈરાન હતા હા જોકે બીજી લડાઈની અંદર ઘાયલ થયા હતા એ વાત કન્ફર્મ છે બરાબર પણ હૈરા નથી એની હાર નહોતી થઈ ઓકે અડધેથી એનો પુત્ર ટીપુ સુલતાન આંગલો મરાઠા યુદ્ધની અંદર એ આગળ વધી જાય છે અને એની હાર થવા નથી દેતો તો હૈદર અલી બહુ સશક્ત વ્યક્તિ હતો હા કેટલો સશક્ત વ્યક્તિ હતો એ આપણને બધાને ખ્યાલ છે અને ભારતના ઇતિહાસની અંદર આપણે એને ભણેલા છીએ આપણો વિડીયો તમે ના જોયો હોય તો એ છે કે ભારતનો આધુનિક ઇતિહાસ છે ને એમાં હૈદર અલીની ઇન્ફોર્મેશન મેં તમને આપેલી છે તો એ હૈદર અલીને પણ આ ભાઈએ ત્રણ ત્રણ વખત હરાવ્યો હતો ટીપુ સુલતાનના પિતા હા ચાલો ગરેડી ક્લિયર તો ઇન્ફોર્મેશન યાદ રાખજો તો માધવરાવ ફર્સ્ટ છે સશક્ત હશે ને કાકાને હરાવી નાખા નિઝામને હરાવી નાખો હૈદરઅલીને હરાવીને કો ચાલો અને મરાઠાને ફરી એક વખત શું કર્યું સશક્ત કર્યા જે પાણીપતની ત્રીજી લડાઈ પછી જે મરાઠા વેર વિકેટ થઈ ગયા હતા ને એની અંદર એકતા યુનિટી સંપ નોતો રહ્યો ને એને આ ભાઈ ફરી એક વખત એકત્ર કરે બસ આટલી ઇન્ફોર્મેશન યાદ રાખો માધવરાવ ફર્સ્ટ પેશવા તરીકે આપણા પૂરા એની કોઈ ઇન્ફોર્મેશન આપણે લખવાની હતી એ લખી લીધી જો કે માધવરાવ ફર્સ્ટના મુદ્દામાંથી કોઈ પ્રશ્ન નથી પૂછતા પણ આપણે બધું ભણી લઈએ કોઈ મુદ્દો છૂટવા નથી દેવો કે આ વસ્તુ આ એમ વસ્તુઓ છે એમ પીને એવું કઈ નથી કરવું હવે જોઈએ નારાયણ રાવ પેશવા તરીકે નારાયણ આવે નારાયણ રાવનો ટાઈમ પીરિયડ કયો છે તો સત્તરસો થી સત્તરસો બહુ શોર્ટ એન્ડ સ્વીટ ટાઈમ છે આનો સત્તરસો બોતેરથી સત્તરસો ને તોતેરના સમયગાળા દરમિયાન નારાયણ રાવજી પેશવા તરીકે રહે છે નવ માસ પેશવા રહ્યા હતા રઘુનાથ રાવે હત્યા કરી નાખી હવે રઘુનાથ રાવ કોણ છે આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ આ રઘુનાથ રાવને પેશવા બનવું હતું પણ પેશવા બનવાનો એને ચાન્સ જ નહોતો આવતો ચાન્સ જ નહોતો આવતો એટલે રઘુનાથ રાવે શું કર્યું તો કે નારાયણ રાવની હત્યા કરી નાખી તો પ્રશ્ન એ કે હવે પેશવા તરીકે રઘુનાથ રાવ આવતો છે નહીં નથી આવતો રઘુનાથ રાવનો વારો આવતો જ નથી હા રઘુનાથ રાવના દીકરાનો વારો આવી જાય રઘુનાથ રાવે પેશવા બનવા માટે નારાયણ રાવની હત્યા કરી નાખી પણ એમ છતાં એને પેશવા પદ નહીં મળે તો પેશવા પદ કોને મળશે આમાં બે જ મુદ્દા નવ મહિના પેશવારિયા રઘુનાથ રાવે એની હત્યા કરી હતી ઓકે જોવો એની અંદર થાય સેટિંગમાં જઈને ચારસો ઓકે હા કંઈ પ્રશ્ન તમારી કમેન્ટો આવે છે કંઈક પ્રોબ્લેમ પ્રોબ્લેમ આ એક પટ્ટા પટ્ટા આવતા હોય તો એ પટ્ટા પટ્ટા તો આવશે એનું કારણ શું છે કે મોબાઈલમાંથી વિડીયો હું અત્યારે લાઈવ કરી રહ્યો છું બરાબર તો એ એક આ એક પ્રોબ્લેમ આવે છે જો પાછળ બ્લેક પીપીટી હોય ને તો નથી આવતું પણ આ વ્હાઈટ પીપીટી છે એટલે થોડાક વધારે પટ્ટા આવતા હશે બપોરે બે વાગે જે આપણે બંધારણ લાઈવ કર્યું હતું બરાબર તો એની અંદર પટ્ટા પટ્ટા કઈ નતા આવતા કેમ તો કે ક્લિયર બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર આપજો કે જેથી નિરાકરણ આવે મારી દ્રષ્ટિ બધું પરફેક્ટ છે પટ્ટા પટ્ટા આવે એમાં હું હવે કઈ નથી કરીએ કેમ પૂરું થઈ ગયું મારા હાથ ત્યાં બંધ થઈ ગયા છે બરાબર ચાલો બીજો કઈ પ્રશ્ન હોય તો એ મને કમેન્ટ સ્વરૂપે આપજો તમે મરાઠાના સંદર્ભમાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ જે સ્ટુડન્ટે ફરી એક વખત કહું છું પેલું લેક્ચર ન જોયું ને એને જોઈ લેજો વ્યવસ્થિત રીતે બરાબર અને દરરોજ બપોરે બે વાગ્યે આપણે બંધારણના લેક્ચરો લાઈવ મૂકી રહ્યા છીએ બંધારણનો ભાગ ચોથો પહોંચી ગયા છીએ જે સ્ટુડન્ટને બંધારણ શીખવું હોય અથવા તો રિવિઝન કરવું હોય તો બપોરે બે કાલે બંધારણનો લેકચર આપણે વાગે લાઈવ લઈ થોડુંક મારા પર્સનલી કામ છે એટલે બરાબર બાકી રવિવારથી પાછું કન્ટિન્યુ કન્ટિન્યુ રહેવાના છીએ દરરોજ બે વાગે હું આવી જાય બરાબર એક કાલે નહીં એક કાલે નહીં એટલે કદાચ કોઈ સ્ટુડન્ટને ખ્યાલ ન હોય બરાબર તો દરરોજ બે વાગે આવી જાજો અને હા બીજી વસ્તુ બરાબર આ બધાની પીપીટી મેં તમને મોકલવાનું કીધું છે ને હું મોકલી જ દેવાનું છું આજની જ ડેટમાં બધાને પીપીટી મોકલી દીધી જે સ્ટુડન્ટ આપણી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ગયા ઘણા બધા ટેલિગ્રામ ચેનલની સાથે પણ જોડાયેલા છે અને જો કોઈ સ્ટુડન્ટ હજી જોડાના ન હોય ને કદાચ કોઈને જોડાવું હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન લખ્યું ને ત્યાં લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ છે અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ છે જો ટેલિગ્રામ ચેનલની લિંક ઓપન ના થતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે એજ્યુકેશન ઓનલાઈન બાય મનોજ કિન્દરખેડિયા એમાં જઈ અને જોઈન કર્યું લેજો ઓકે આવો વિશેષ કોઈ ચર્ચા નથી કરવી જો એની અંદર આય નેક્સ્ટ પેશવા માધવરાવ સેકન્ડ માધવરાવ સેકન્ડ ઓકે માધવરાવ સેકન્ડ કોણ છે તો કે નારાયણ રાવના પુત્ર છે જે નારાયણ રાવ નવ પેશવા બનીને વહી ગયા ને એ નારાયણ રાવના અભાઈ પુત્ર છે રઘુનાથ રાવે જેની હત્યા કરી હતી એ નારાયણ રાવ એ નારાયણ રાવના અભાઈ પુત્ર છે નાના ફડણવીસ નાના સાહેબ ફડણવીસ અને મહાદજી સિંધિયા આ બંને વ્યક્તિઓની મદદથી જેવું નારાયણ રાવ નું મૃત્યુ થાય કે તરત જ માધવરાવ એ પેશવા બની જાય રઘુનાથ રાવ પેશવા નથી બની શકતા એનો વારો ફરી એક વખત નથી આવતો અને હતું કે હું પેશવા બની પણ એ પેશવા નથી બની શકતા અને આ ભાઈના સમયમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાલો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે ટૂંક સમયની અંદર આપણે મરાઠાના ટોપિકને પૂરો કરવાની અણી ઉપર આવીએ છીએ અને પછી ગુજરાતની અંદર આપણે એન્ટર થાવું કે મરાઠા કાળ દરમિયાન ગુજરાતમાં જે કોઈ પણ બનાવો બનશે ને એની માહિતી મેળવવાના છે બસ જોઈ લો હવે જ્યારે પેશવા તરીકે માધવરાવ સેકન્ડ બેઠા હોય છે મહારાષ્ટ્રની અંદર એ જ સમયે અંગ્રેજો આ ભાઈ ઉપર આક્રમણ કરે છે કેમ કે આંતરિક કલા વધી ગયા હતા રઘુનાથ રાવે અંગ્રેજોની સાઈડ લીધી હતી રઘુનાથ રાવને પેશવા બનવું હતું પેશવા તો બની ના શક્યા એટલે રઘુનાથ રાવ છે અંગ્રેજોની સાથે જોડાઈ ગયા અંગ્રેજોને બધી માહિતી પહોંચાડવાનું ચાલુ કર્યું અને અંગ્રેજોને એમ લાગ્યું કે હવે જીતી જા એ વાત કન્ફર્મ છે એટલે અંગ્રેજોએ શું કર્યું તો કે માધવરાવ સેકન્ડ જ્યારે પેશવા તરીકે હોય છે ત્યારે એની ઉપર આક્રમણ કરે છે પણ એ વાતમાં ધમ નથી કે અંગ્રેજો એમ જીતી જાય હજી અંગ્રેજોની ત્રા ત્રેવડ નથી હજીની તાકાત નથી કે જીતી જાય છે બસ અને અંતે સમાધાન સ્વરૂપે આ લડત છે એ પૂરી થાય છે આંગ્લો મરાઠા ફર્સ્ટ આંગ્લો મરાઠા ફર્સ્ટ અંગ્રેજો અને માધવરાવ સેકન્ડ અથવા માધવરાવ ન લખેલો હોય તો અંગ્રેજો અને મરાઠાની વચ્ચે થઈ હતી આંગ્લો મરાઠા આંગ્લો શબ્દનો અર્થ થાય અંગ્રેજો અંગ્રેજો અને મરાઠા વચ્ચે થયેલી લડાઈ નંબર પહેલી જેને નામ આપવામાં આવેલું છે આંગ્લો મરાઠા ફર્સ્ટ ફર્સ્ટ નથી લગેલું તમે લખી નાખજો ઓકે આ લડાઈનું પરિણામ મળતું નથી એટલે સંધિ થઈ જાય કોઈની આરજીત જ નથી થતી તું શેર તો હું સવા શેર આજે એવી કંડિશન થઈ જાય છે અને માધવરાવ સેકન્ડની એક બીમારી હતી ટીબી ટીબી જોકે ટીબી જે તે સમયે જીવલેણ રોગ હતો પણ અત્યારે ટીબી જીવલેણ રોગ નથી માઇકોબેક્ટેરિયલ ટ્યુબર ક્લોસિસ નામના બેક્ટેરિયાથી આ રોગ થાય છે ટીબી ચેપી રોગ છે કોઈ એક વ્યક્તિને હોય તો બીજાની વ્યક્તિની અંદર એન્ટર થઈ જાય છે જો ટીબીને પ્રથમ સ્ટેપ ઉપર જ અત્યારે રોકી દેવામાં આવે તો અત્યારે થઈ જાય છે આરામથી છ મહિના ત્રણ મહિના તમારે દવા રેગ્યુલર પીવી પડે છે જો કે ગવર્મેન્ટે એવું નક્કી કર્યું છે કે આવનારા બે હજાર ને આઈ થિંક સાલ છે બે હજાર પચીસ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરી દેવો છે આખા દેશમાં પણ ટીબી જ નથી રહેવા દેવી હા ટીબીની અંદર ફેફસા આપણા એમ સમજો ને કે ખાલી થઈ જાય છે ફેફસાની અંદર કફ છે જમા થઈ જાય છે બરાબર હજી જીવલેણ છે જ હજી જીવલેણ છે જ જો હવામાં રહી જાય કે ના 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 નાના મને કંઈ થાય જ નહીં હું તો ઓહો હું તો હીરો હીરો તો ફીણા કાઢ નાખે ટીબી હાલની તારીખમાં પણ હં પણ જે તે સમયે તો કોઈ દવા નહોતી અત્યારે તો ઘણી બધી દવા છે એ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપ ઉપર આપણે હોઈએ ત્યારે જો સારવાર થઈ જાય તો બાકી ત્રીજા સ્ટેપની તો દવાય બોવા કરી હોય છે ભૂકા કાઢ નાખે છે માધવરાવ સેકન્ડને ટીબી થઈ હતી અને ટીબીના કારણે એનું મૃત્યુ થઈ ગયું પાછા મુદ્દા જોઈ લઈએ ઓકે રાવનો પુત્ર છે રાવનું મૃત્યુ થઈ ગયું એટલે નાના સાહેબ ફડણવીસર મહાદિંધિયાની મદદથી પેશવા બને છે ઓકે એના સમયની અંદર આંગ્લો મરાઠા વિગ્રહ થાય છે પણ આ વિગ્રહનું કોઈ ડિસિઝન આવતું નથી પરિણામ કોઈ મળતું નથી એટલે સંધિ થઈ જાય છે અને આ ભાઈનું ટીબીના લીધે મૃત્યુ થઈ ગયું હતું હવે નેક્સ્ટ મુદ્દો નોટ કરો ઓકે જો પેશવા તરીકે હવે આપણે ચર્ચા કરશું બાજીરાવ સેકન્ડ બાજીરાવ સેકન્ડ બહુ ડરપોક પેશવા હોય છે ભાઈ બાજીરાવ સેકન્ડ બહુ ડરપોગ બેસવા હોય રઘુનાથ રાવનો પુત્ર યસ રઘુનાથ રાવ રઘુનાથ રાવનો તો વારો ના આવ્યો પણ એના દીકરાનો વારો આવી ગયો પેશવા બનવા માટે હા રઘુનાથ રાવના પુત્ર છે બાજીરાવ સાથે બેસિનની સંધિ કરી અને બેસિનની સંધિ અંતર્ગત વેલેસલી પાસેથી સહાયકારી યોજના સ્વીકારી લીધી હવે સહાયકારી યોજના શું છે એની હું થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં બહુ અગત્યની યોજના છે આ સહાયકારી યોજના ત્રણ અંગ્રેજો અંગ્રેજોના સમયગાળાની અંદર ખૂબ જ અગત્યના છે એક તો રોબર્ટ ક્લાઈવ રોબર્ટ ક્લાઈવે અંગ્રેજી સત્તાનો પાયો નાખ્યો હતો મંડાણ તો અહીંયા જ માંડ્યા ને રોબર્ટ ક્લાઈવ દ્વારા જ મંડાણ માંડવામાં આવ્યા હતા ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન પ્લાસીની લડાઈ પછી જો કે પ્લાસીની લડાઈ લડાઈ નહોતી એક પ્રકારનું ષડયંત્ર હતું એક દાવપેચ હતો એક વ્યૂહરચના હતી અને જેમાં સિરાજ ઉદ્દોલા છે સપડાઈ ગયો હતો અને જેની હત્યા કરી નાખવામાં આવી હતી

તો એ આપણે ભણશું જ્યારે અઢારસો સત્તાવનનો સંગ્રામને ભણશું ઇનામ કમિશનની અંદર હું હતું હાલો છતાં થોડીક ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ ઇનામ કમિશનની અંદર એવું હતું કે અત્યાર સુધી એવી સિસ્ટમ હતી કે આપણા દેશની અંદર જે કોઈ રાજા રજવાડા રહેતા ને તો એ રાજા રજવાડા કોઈ પણ વ્યક્તિને જમીનદાન દેવી એટલે એ ઝટકી બોલાવતા ગમે વ્યક્તિને જમીન દાનમાં દઈ દેતા કે આલે ઉપર બસો વીઘા તારી આલે પાંચસો વીઘા તારી ઉપર અત્યારે તો કોઈ હેઢે હાલવાય નથી દેતા પણ જે તે સમયે રાજા રજવાડા રાજા એ બધા આમ દિલના પવિત્ર માણસો રહેતા

માલિક કોણ એ તો ખબર નથી પડવાની એટલે જે લોકોને આવી જમીન ભેટમાં મળેલી હોય એ જમીનને છીનવી લેવા માટે થઈ એ જમીનને લઈ લેવા માટે થઈ અને લોડ ડેલાઉસી છે ઈનામ કમિશન લઈ આવ્યો હતો કે જે જે લોકોને ઈનામમાં જમીન મળેલી હોય લઈ લો જેની પાસે દસ્તાવેજો ના હોય જેની પાસે જમીનના પુરાવા ના હોય લઈ લ્યો તો ડેલાવસીએ શું કર્યું હતું તો કે અંગ્રેજી સત્તાનો વિસ્તાર કર્યો હતો અને અંગ્રેજી સત્તાના વિસ્તારની અંદર ઓર વિસ્તાર કોણીએ કર્યો હતો તો એ વેલેસ્ટલી હતો વેલેસ્ટલી એક યોજના લઈને આવ્યો હતો એ યોજનાનું નામ હતું સહાયકારી યોજના જે મીઠા ઝેર જેવી હતી ધીમે ધીમે અસર કરે ડાયરેક અસર ના કરે હા વેલેસલી જે યોજના લઈને આવ્યો હતો સહાયકારી યોજના એ મીઠા ઝેર જેવી હતી ધોરણ આઠમાં ના સોશિયલ સાયન્સની બુકમાં પણ આનું વર્ણન છે અને ત્રણ ચાર પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વેલેસલીની યોજના સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી વેલેસલીએ આ યોજના બનાવી નાખી ને એટલે તરત જ પેલા યોજના લઈને હવે યોજનાની અંદર કઈ વસ્તુ છે વાળી તમને સમજાવું છું વેલેસલી આ યોજના બનાવી એટલે તરત જ આ યોજના લઈને જાય છે મૈસુરના શાસક શિક્ષિત શાસક કે જેને અંગ્રેજો સીધો સાધો દૈત્ય ગણતા અશાંત નીતિથી અશાંત રીતિથી ચાલવાવાળી એક સીધો સાદો દૈત્ય ગણતા હતા એ ટીપુ સુલતાનની પાણા વેલેસ્ટ યોજનાને લઈને જાય છે કે ટીપુ હું સરસ મજાની યોજના લઈને આવ્યો છું તારે જોઈએ છે જોઈએ છે જોઈએ છે ટીપુ ભણેલો ભણેલો હતો છ હાથ આઠ ભાષાનો તો જાણકાર હતો ફ્રેન્ચ દોસ્તી હતી હા હા કે ટીપુ પાસે આ યોજના લઈને કે ટીપુ ના સમજે ટીપુ વાઘ હૈ કન્નડ ભાષાનો શબ્દ છે ટીપુએ યોજનાને એક્સેપ્ટ કરવાની ના પાડી દીધી અને ટીપુએ યોજનાને એક્સેપ્ટ કરવાની ના પાડી એટલા માટે લડાઈ કરે છે આંગ્લો મૈસૂર ફોર આંગ્લો મૈસૂર ફોર લડાઈ થાય છે ટીપુવાયરે ટીપુની હત્યા કરે છે લોકો અને ત્યાર પછી તરત જ વેલેસલી આ યોજના લઈને કોની પાસે જાય તો કે ટીપુ સુલતાનના રાજ્યની સામે એક રાજ્ય આવેલું હતું હૈદરાબાદ સોરી હૈદરાબાદ હૈદરાબાદની પાસે આ યોજના લઈને જાય છે કે તમારે જોઈએ છે આ યોજના તો સ્વાભાવિક છે ટીપુએ ના તો વ્યવસ્થા થઈ એ છે જાણતો હતો એટલે હૈદરાબાદના રાજા નિઝામે વેલસ્ટલીની પહેલાં પેલી યોજના એક્સેપ્ટ કરી હતી સહાયકારી યોજના છે એ પહેલાં પહેલાં સ્વીકારી હતી તો વેલસ્લીની સહાયકારી યોજના આખા ભારતમાં કોઈ પણ રાજાને જોતી હોય તો એ રાજા હામેથી અથવા તો આ લોકો લઈને જાતા કોઈ લેવા ના આવે તો કે નહીં નહીં લ્યો ને લ્યો લ્યો ને લ્યો હા ધરાડથી ધરબી દેતા લ્યો નહીં હા ન લેવી હોય કોઈ નહોતું હવે યોજનાની અંદર શું હતું તો કે આ યોજના છે કંઈક આવી રીતની હતી આપણે એની ઇન્ફોર્મેશન મેળવી લઈએ જોઈએ એની અંદર ઓકે આ આપણો દેશ છે અને આપણા દેશની અંદર જે તે સમયે ઘણા બધા રજવાડા હતા જોઈએ અહીંયા આ બધા ઘણા બધા રજવાડા હતા અને એક રાજા બીજા રાજાથી લગભગ એમ સમજો નહીં કે ડરતો જ રહેતો એક રાજા બીજા રાજાથી ડરતો રહેતો બરાબર કેમ કે ક્યારે કોણ ગમે ત્યારે આક્રમણ કરી દે કે ખબર જ ના પડતી હા એના કોઈ રૂલ્સ તો નહોતા આક્રમણ થઈ જતું એટલે સતત રાજા ભય મારે વેલેસ્ટલી યોજના લઈને આવો કોઈને ડરવાની જરૂર નથી આવી ગયા છે અમે હા ઓફર લઈને આવી ગયા સરસ મજાની કે હવે કોઈએ ડરવાનું નથી આ હું એક સરસ મજાની યોજના લઈને આવ્યો છું બરાબર જો કોઈને એક્સેપ્ટ કરવી હોય તો કરી શકો હવે યોજનાની અંદર હું હતું માની લો કે આ કોઈ રજવાળું છે

અંગ્રેજો વતી એક વ્યક્તિને પોતાના દરબારમાં આ બીજી કન્ડિશન ઓલા ખાલી એક જ વસ્તુ કરી દે અને એ વસ્તુ તો કે એ રક્ષણ બીજું કોઈ કામ નહીં એક જ વસ્તુ કરી દે રક્ષણ બરાબર ખરેખર જોવા વાળો વર્ગ અત્યારે આપણી સાથે ઓછો છે બરાબર શક્ય હોય ત્યાં સુધી તમારા મિત્રોને ચેનલની લિંક શેર કરો કે જેથી કરીને વધારે પડતો વર્ગ આપણી સાથે જોડાઈ જાય ઓકે આટલી મદદ તમે કરી શકો હા મને નથી લાગતું કે આખા આનાથી કંઈ વિશેષ ભણવામાં હોય મને મને આનાથી વિશેષ વિશેષ ખબર પડતી આવડતું નથી બરાબર જે વસ્તુ છે એ તમારી સામે હું પીરસી ગયો છું અને જો આમાં ટપ્પો નથી પડતો આમાં નથી સમજાતું તો હવે રહેવા દેજો બરાબર ઓકે જો આ વેલેસ છે કે આવી રીતે કોઈ રાજા રજવાડા પાસે જાય એને યોજના આપે બરાબર કે તમારે કોઈ આ એક્સેપ્ટ કરવી હોય તો તમે કરી શકો છો તો વેલેસ્ટલીનું સૈન્ય એ રજવાડાની ફરતી બાજુએ ગોઠવાઈ જતું રાજાનું રક્ષણ કરતું અને બદલામાં રાજાએ સૈનિકોનો ખર્ચો ભોગવવાનો વેલેસ્ટલી વતી કોઈ વ્યક્તિના દરબારમાં બિહાડવાનો બરાબર હે આવું બધું કરવું પડતું અને હા રાજા કોઈ આ સૈનિકોને એક્સ્ટ્રા કામ ન ચીંધી શકે હં આવી આ યોજના હતી તો હવે રાજાની પાસે પહેલેથી ઓલરેડી એના સૈનિકો હતા તો ખરા જ ને પહેલેથી એની પાસે સૈનિકો તો હતા ને તો હવે ડબલ ડબલના પગાર દેવા તો કોઈ ના પૂહાય ડબલ ડબલના પગાર એક તો વેલેસ્ટલીના સૈન્યને પગાર દેવા અને એના સૈન્યને પગાર દેવા એટલે રાજા શું કરતો તો કે પોતાના સૈનિકોને છૂટા કર્યા ભાઈ હવે તમે વયા જાઓ અમુક અમુક સૈનિકો એવા હતા કે જેનીએ રાજાની પાસે આખી જિંદગી કહીને કીધી કટપ્પાની જેમ કટપ્પાની જેમાં આખી જિંદગી જાણીએ ગઈને કીધી પહેલેથી જ્યારે મરીએ તો રાજા ભેગા જીવીએ તો રાજા ભેગા આવા ખણાય હતા પચાસ પચાસ આઠ આઠ વર્ષની ઉંમરે રાજાએ બધાને છૂટા કરી દે જાવ મારે કઈ જરૂર નથી મારી પાસે તો વેલેસ્લીનું સૈન્ય આવી ગયું છે હં હવે પચાસ પચાસ વર્ષની ઉંમરે સાઠ સાઠ વર્ષની ઉંમરે જો કોઈ વ્યક્તિને રાજા છૂટા કરે તો હવે બિચારા શું કરે એની રોજી રોટી એની રોજી આ આના લીધે તો હાલતી હતી સૈનિક તરીકે કામ કરતા હતા એના લીધે અને હવે એ કામ એની પાસે વહી ગયું તો સાઠ વર્ષે હું કંઈ નવું કામ તો ના આવડે સાહીઠ પચાસ સાહીઠ વર્ષની ઉંમરે કોઈ નવું કામ થોડીને આવડવાનું છે એટલે એ જ લોકો પછી આગળ જતા લૂંટફાટની પ્રવૃત્તિ તરફ વળે છે પેટ માટે માણસ ગમે કરે ચોર કહે એમ લખેલ ના હોય કે તું ફલાણા ભાઈ તું ચોર બનજે તું લૂંટારો બનજે તું ડાકુ બનજે પરિસ્થિતિ બનાવતી હોય છે માણસને પરિસ્થિતિ ઝૂકે એમ ઝુકવું પડતું હોય છે જ્યાં આપણું નથી આવતું હ ચલો ગે તો આ બધા લોકો જે આવી રીતે એક રજવાડા એ નહીં આવા તો ઝાઝા રજવાડા એ પોતાના સૈનિકોને છૂટા કરી દે જવા દઉં જવા દઉં જવા દઉં જવા દઉં અને બધા સૈનિકો જે રાજાએ દુભાવેલા જે સૈનિકો હતા રાજાએ જે છૂટા કરેલા સૈનિકો હતા એ લૂંટફાટના માર્ગે વળે છે અને એ જ લોકોને પિંડારી આવા નામથી ઓળખવામાં આવે છે જો કે પિંડારી આપણા દેશના જ હતા અને મારી લૂંટારા ન કહી શકીએ આપણે પેટ માટે તો માણસ કરી શકે પછી તુંડે તુંડે મતિર ભીન્ના માણસે માણસે બુદ્ધિ અલગ અલગ હોઈ શકે છે બરાબર જેનો જેવો વિચાર ઓકે તો આ વેલ આવી યોજના લઈને આવ્યો હતો અને દુઃખની વાત એ કે બાજીરાવ સેકન્ડ જે ખૂબ જ ડરપોક હોવાના કારણે એમણે એક સંધિ કરી હતી બેસીનની સંધિ અને આ બેસીનની સંધિ અંતર્ગત આ યોજના એક્સેપ્ટ કરી લીધી હતી સ્વીકારી લીધી હતી કે વેલેશલીભાઈ તમે જે યોજના લઈ આવ્યા છો એ આપણે જોઈએ છે જો એ ખોટું ને યાર એ ખોટું કર્યું ને હા તો હવે બીજા જે મરાઠા લોકો હતા બરાબર હોલકર સિંધિયા ભોંસલે આ બધા લોકોને ક્રોધ આવે કે એ તારે ક્યાં કરવાની જરૂર હતી હા ઈ ઈ અવરા ક્યાં કર્યા આપણે અંદરો અંદર ગમાઈ કરીએ તો એની વાત વ્યવહારિક ને અંદરો અંદર ગમાઈ કરી બહારથી આ આ ઉધ્યુને ક્યાં ત્યાં અહીંયા ઘો ખાયેલી અંદર અહીંયા હ એની યોજના ક્યાં તને કોણીએ આમ હવે રહેવા દ્યો એ કે તને કોણીએ કીધું તું એટલે આ જ લોકો હોલકર ભોસલે અને સિંધિયા એ બાજીરાવ રાવ ઉપર આક્રમણ કરે છે કે તું જોઈએ જ નહીં અમારે તને પેશવા તરીકે રહેવા ન દેવો અમારે તને પેશવા તરીકે બે ન દેવો હોલકર ભોસલે અને સિંધિયા આ લોકો બાજીરાવ સેકન્ડ ઉપર જ આક્રમણ કરે બાજીરાવ સેકન્ડ ઉપર આક્રમણ કર્યું બાજીરાવ સેકન્ડ થોડો લેટ છે અહીંયા કોણ લડશે હાલો વિચારો વિચારો બુદ્ધિ તો દોડાવો અહીંયા અહીંયા અંગ્રેજો લડશે કેમ અંગ્રેજો લડશે તો કે બાજીરાવ સેકન્ડે તો સહાયકારી યોજના લીધેલી છે બાજીરાવ સેકન્ડના રક્ષણ કરવાની જવાબદારી તો અહીંયા હવે અંગ્રેજોની બની જાય ને હા એટલે અંગ્રેજો બાજીરાવ સેકન્ડનું રક્ષણ કરતા હતા અને એના પરિણામે હોલકર સિંધિયા અને ભોસલે સાથે અંગ્રેજો લડે છે અને આ લડાઈને જ કહેવામાં આવે છે આંગ્લો મરાઠા સેકન્ડ ઓકે આંગ્લો મરાઠા સેકન્ડ ની અંદર હોસ્લે સોરી ભોસલે હોલકર સિંધિયા આ બધા લોકોની હાર થાય છે બાજીરાવ સેકન્ડ બચી જાય છે હા પણ એને થોડો બચવા દે આગળ તરત જ જોજો અહીંયા તરત જ જુજો ઓકે અઢારસો ને અઢારમાં અંગ્રેજોએ બાજીરાવ સેકન્ડ ઉપર આક્રમણ કર્યું બરાબર અને આ આક્રમણને કહેવામાં આવે છે તરત જ થોડો સમય પસાર થયો અઢારમાં જ આ મરાઠા સેકન્ડ પતી ગયો ને પછી તરત જ આંગલો મરાઠા ત્રીજું કર્યું તો હવે એનું કંઈક કારણ તો હશે ને એમને તો કોઈ લડાઈ નથી થઈ જવાની આંગ્લો મરાઠા ત્રીજું થાય એનું કંઈક રીઝન તો હશે ને તો એની પાછળનું રીઝન અંગ્રેજોએ એવું બતાવ્યું કે જે આ ભાઈ બાજીરાવ સેકન્ડ છે એ પિંડારીને મદદ કરે છે તમે પિંડારીને મદદ કરી રહ્યા છો તમે અમારા દુશ્મનોને મદદ કરી રહ્યા છો તમે લૂટફાટની એક્ટિવિટીઓને પ્રોત્સાહન આપી રહ્યા છો એવું બાનું બતાવી બાજીરાવ સેકન્ડ ઉપર આક્રમણ કરે છે એ આક્રમણને કહેવામાં આવે છે આંગ્લો મરાઠા ત્રણ ત્રણ લડાઈના અંતે અંગ્રેજોએ મરાઠા સામ્રાજ્ય ઉપર કબજો જમાવ્યો હતો આંગ્લો મરાઠા ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ મૈસૂર ઉપર કબજો કરવામાં અંગ્રેજોને ચાર લડાઈ લડવી પડી હતી આંગ્લો મૈસૂર વન આંગ્લો મૈસૂર સેકન્ડ થ્રી અને ફોર્થ ત્યારે મરાઠાને કબજે કરવા માટે ઓકે ત્રણ લડાઈ લડવી પડી હતી આ ત્રીજી લડાઈમાં બાજીરાવ સેકન્ડ હારી જાય છે બાજીરાવ સેકન્ડના દત્તક પુત્રનું નામ શું હતું તો કે નાના સાહેબ પેશવા હતા અને અંગ્રેજોએ એ ભાઈને આવું પેશવા ના બનવા દે કહું પૂરું પૂરું વાલો પૂરું બાજીરાવ સેકન્ડના જ દત્તક પુત્ર હવે દત્તક હતા તો દત્તકનો તો રૂલ્સ આવ્યો હતો કે દત્તક કોઈ આવશે નહીં ડેલ આવ્યો હતો ને ડેલ મને પરમાવી દે કે દત્તકની સિસ્ટમ નથી ભાઈ એટલે નાના સાહેબ પેશવાને પેશવા પદ તરીકે બેસવા ન દીધા અને પેશવાના પદ ઉપર ન બેસવા દીધા અંગ્રેજોએ નાના સાહેબને પેશવાની ગાદી આપતા નથી અને આખું આખું મરાઠા સામ્રાજ્ય જે કબજે કરી લે છે રેડી ક્લિયર તો અહીંયા બધા પેશવાય મેં તમને કમ્પ્લીટ કરી દીધા કોઈને કોઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો સર તમારા શોટ તરીકે યાદ હે ચકલી વાનમાં પાણી પીવા જાતા સહિત થઈ ગયા ચલો રેડી પરિસ્થિતિ માણસને ઉમરથી વધારે સમજદાર બનાવી દે હા મેહુલ હા હા પરિસ્થિતિ બનાવી દે પ્રિય સાહેબ વિરોધી છે છે ડીપમાં માને ગમન ગમન ઓકે ઓકે આવા આમાં તો હું લઈ આવી યાર લઈ આવે શોટ્રિકના તો વિરોધી છીએ અને તમારે થવું જોઈએ આજ નહીં તો કાલે તમને ખબર તો પડવાની ચાલો બે મિનિટ ચર્ચા કરીએ આમાં જે કંઈ તમારા પ્રશ્ન હોય એની ઓકે જેને જે કંઈ પ્રશ્ન હોય સર આઈસી રાજકોટમાં પણ આવે છે ને કંઈક હા સૌજી જોગરાના યસ આઈસી રાજકોટમાં પણ છે આપણા લેક્ચરો છે બરાબર કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સ્વરૂપે આપી શકો છો સરનું નામ શું શું છે મનોજ ઓકે ચલો જેને કંઈ પ્રશ્ન હોય એ પૂછી શકો સહાયકારી યોજના હતી મીઠાજરી જેવી જેને કંઈ પ્રશ્ન હોય પૂછી શકો વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ માર્ચ ઓકે 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 થેન્ક યુ રેગ્યુલર જોડાતા જજો ઓકે રેડી બધા મિત્રો રેગ્યુલર જોડાતા જજો બરાબર હાલો ઓકે હવે વિશેષ કોઈ ચર્ચા એની અંદર નથી કરવી આગળ આપણે ટોપિક ચાલુ જ રાખવાનો છે લેક્ચર આપણે કન્ટિન્યુ જ રાખવાનો છે કોઈ નવા સ્ટુડન્ટ આવતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરતી હોય તેને જીતતા જજો એક 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 બરાબર એટલે રેગ્યુલર નોટિફિકેશન મળતી રહી બરાબર હાલો ઓકે જોઈએ હવે ચર્ચા કરશું આપણે ગુજરાતના સંદર્ભમાં મરાઠા જો કે આ પૂરું નહીં થાય છતાંય હું એક બે સ્લાઇડ હજી આપણે જોઈએ કે જેથી કરીને કોઈને કંઈ પ્રશ્ન ન રહે અને થોડોક લેક્ચર એ આપણો વધારે એમ તો ચાલી જાય કે કાલે આપણે પૂરું કરવામાં સરળતા રહે ઓકે જો નેક્સ્ટ આગળ હવે ગુજરાતના સંદર્ભમાં ભણવાનો છે અત્યાર સુધી જે આપણે બે જે દોઢ લેકચર જોયો પહેલાં લેક્ચરની અંદર આપણે મરાઠા શાસકો ભણી ગયા છત્રપતિ શિવાજી મહારાજથી માંડી અને પાંચક જેટલા શાસકોની ઇન્ફોર્મેશન મેળવી પછી આ આઠ દસ જેટલા જે પેશવા આવ્યા એ પેશવાની ઇન્ફોર્મેશન મેળવી પહેલાં રાજા ભણી લીધા કમ્પ્લીટ છે ને યાર પછી પેશવા કમ્પ્લીટ કર્યા અને હવે ગુજરાતની અંદર એન્ટર થાય છે આલો તૈયાર હો ભાઈ હવે તૈયાર કેમ કે અહીંયાથી મુદ્દો હાર્ડ થાય છે અહીંયાથી થોડીક તકલીફ તમને વધવાની છે એટલા બધા નામ આવશે અભયસિંહ મોમિન ખાનને પિલાજીન દાયાજીન ધામાજીન કન્ફ્યુઝન કન્ફ્યુઝન થાય બરાબર પણ હું શક્ય એટલી ટ્રાય કરી કે ક્યાંય કન્ફ્યુઝન ન થાય બધા મુદ્દા તમારા ક્લિયર થઈ જાય બસ હવે અહીંયાથી મુદ્દો આડ થાય છેલ્લે સુધી હવે સીટ બેલ્ટ બાંધી લેજો હલતા નહીં આવે હા નક થાય જો એની અંદર હવે ઓકે સત્તરસો ને સોળમાં બાલાજી વિશ્વના જ્યારે પેશવા હતા બાલાજી વિશ્વનાથ જ્યારે પેશવા હતા ત્યારે એમણે ગુજરાત ઉપર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ અંશે એમ તો કંટ્રોલ જમાવી લીધો હતો અને બાલાજી વિશ્વનાથે ગુજરાતનો વહીવટ ગુજરાત ઉપર કબજો જમાવી અને ગુજરાતનો વહીવટ છે ખંઢેરાવ દાભાળે સોંપી દીધો હતો બસ ખાલી એટલું યાદ રાખો બાલાજી વિશ્વનાથે બાલાજી વિશ્વનાથ પેશવા હતા પહેલા જ પેશવા હતા

સિમ્પલ બાલાજી વિશ્વનાથે ગુજરાત ઉપર કબજો જમાવ્યો અને ખંઢેરાવ દાભાડેને બધું કામકાજ હોપી દીધું હવે ખંઢેરાવ દાભાળે છે એ પૂનાના રાજકારણની અંદર બહુ સક્રિય હતા એક્ટિવ હતા એમાં બહુ વ્યસ્ત હતા એને જાજા બધા કામ કરવા પડતા હતા એટલે ગુજરાતનો વહીવટ એ વ્યવસ્થિત રીતે ચલાવી નથી શકતા એટલે એમણે ત્રણ બીજા જણાને હોપી દીધું કારણ કે મારા વતી તમે જાઓ બાલાજી વિશ્વનાથે ખંડેરાવને સોંપ્યું અને ખંઢેરાવે કોને સોંપ્યું તો કે ખંડેરાવે ગુજરાતનું શાસન ત્રણ જણાને સોંપ્યું ક્યાં ત્રણ જણા હતા તો કે કંથાજી કદમ દયાજી ગાયકવાડ અને પિલ્લાજી ગાયકવાડ એકદમ સિમ્પલ છે આ ભાઈએ આને આપ્યું અને એ આ તૈને આપ્યું ઓકે હવે જોઈએ આપણે આગળ બાલાજી વિશ્વનાથ અને દાભાડીએ મુઘલ શાસક મુહમ્મદ શાહ પાસેથી ચોથ ઉઘરાવાનો અધિકાર મેળવી લીધો હતો હવે ભેગા મળી તે સમયે કોણ હતું તો કે મુહમ્મદ શાહ હતા અને મુહમ્મદ શાહ પાસેથી એમણે ચોથ ઉઘરાવાનો પણ અધિકાર લઈ લીધો હતો અમે જો પરમિશન આપો તો અમે ગુજરાતની અંદર અમે ગુજરાતમાંથી ટેક્સ ઉઘરાવીએ અમે ગુજરાતમાંથી કર ઉઘરાવીએ બરાબર એની પાસેથી પરમિશન લઈ લીધી હતી ઓકે મુગલ સરદાર હવે બને કે કાવી રીતની કન્ડિશન જો ઓકે અહીંયા સુધી તો કમ્પ્લીટ રાખો તમે પેલા આટલું કમ્પ્લીટ રાખો આટલું કમ્પ્લીટ રાખો અહીંયા સુધી અહીં દીધે કટકા કરો જ્યારે કોઈ વસ્તુ સમજાતી બંધ થાય ને એટલે કટકા કરવાના નથી સમજી એકાઓ નથી સમજી એક ભલે જોડાતા ના હોય પણ સમજી નથી એક હજી જાજા નથી સમજી એક આ મુદ્દાને કેવા હું માગે નહીં હ હજી નથી સમજી શકતા હવે નિરાતે સમજો આજ પછી બધું સમજાઈ જાય બાલાજી વિશ્વનાથે ગુજરાત ઉપર કબજો જમાયો ભલે ત્રણ ત્રણ વાર સમજવું પડે મને ખબર એ આ મુદ્દો હાર્ડ છે એટલે નિરાતે કરાવું છું બાલાજી વિશ્વનાથે ગુજરાત ઉપર કબજો જમાયો કબજો જમાવી ખંઢેરાવ દાભાડેના શાસન હોય ખંઢેરાવ દાભાડે પુનાના રાજકારણમાંથી છૂટા ન થઈ શકતા એમણે ત્રણ જણાને ગોઠવા હતા અને પછી બાલાજી વિશ્વનાથ અને ખંઢેરાવ દાભાડે બે ભેગા મળીને મોહમ્મદ શાહ ગુજરાતમાંથી ચોથ ઉઘરાવવાનો પણ અધિકાર લઈ લીધો હતો પરમિશન લઈ લીધી હતી અને ચોથ ઉઘરાવતા હતા અને શાંતિથી રહેતા બીજી જ ઘટના કે મુઘલ સરદાર હમીદ ખાન અને મુઘલ સુબો તે સમયે ગુજરાતની અંદર ઉઘરાવે છે એમ મજા મજા કરે છે આ મુઘલો બાયધા એક મુઘલ સરદાર હતો હમીદ ખાન અને એક મુઘલ સુબો હતો સુજાત ખાન બેની વચ્ચે ડખો થયો અને આ ડખામાં કંથાજી હવે કંથાજી કોણ છે એ આપણને ખ્યાલ છે જેની ખંઢેરાવ દાભાળીએ નિમણૂક કરી હતી તમ જાઓ કંથાજી ધ્યાન રાખજો ગુજરાતનું સંચાલન કરજો એ કંથાજીએ હમીદ ખાનને મદદ કરીને હમીદ ખાન જીતી ગયો ને બે એમાં કંથાજીએ હમીદ ખાનને મદદ કરીને હમીદ ખાન જીતી ગયો અને હમીદ ખાને મરાઠા લોકોને અમદાવાદની અંદર એન્ટ્રી આપી દીધી વાંધો નહીં તમે તમારા અમદાવાદ સુધી તમારું શાસન વધારવું હોય તમે વધારી શકો તમારા લીધે જ હું આગળ આવી શકું છું તમારા લીધે જ હું જીતો છું બે બાયધા પંથાજીએ મદદ કરી અમિત ખાનને અમિત ખાન થઈ ગયો અને અમિત ખાને અમદાવાદની અંદર મરાઠાઓને એન્ટ્રી આપી ઓકે રેડી અહીં સુધી ક્લિયર રાખો આરો કટકા કરો કટકા કરો કટકા કરો એટલે કટકે કટકા યાદ રહી જાય પછી કટકાને જોઈન્ટ કરી નાખજો બધાયને નિરાતે ઓકે હવે કંથાજી અને પિલાજી આ બે સર્વશક્તિમાન બની જાય છે ગુજરાતની અંદર અને બેની વચ્ચે મતભેદ થાય છે હવે અંદરો અંદર તિરાડ પડે છે કંથાજી અને પિલાજી કંથાજી અને પિલાજી કોણ છે ઓરિયા આર્યા કંથાજી અને પીલાજી જે જણા ને એમાંનાજા બે છે કંથાજી અને પીલાજી કંથાજી અને પીલાજીની વચ્ચે મતભેદ થાય એટલે પછી એવું ડિસિઝન આવે કે પૂર્વમાંથી પીલાજીરાવ ગાયકવાડ ચોથ ઉઘરાવશે ગુજરાતનો પૂર્વ તરફનો જે આ વિસ્તાર છે ને ત્યાંથી કોણ ટેક્સ ઉઘરાવશે ત્યાંથી કોણ ચોથ ઉઘરાવશે તો કે ત્યાંથી પીલાજીરાવ ગાયકવાડ ઉઘરાવશે અને પશ્ચિમમાંથી માંથી કોણ ઉઘરાવશે તો કે પશ્ચિમમાંથી માંથી ઉઘરાવશે કંથાજી કદમ બે નક્કી કરી લીધું આવી રીતે ડિવાઈડ કરી દીધું અહીંયા સુધી તારું અહીંયા સુધી મારું આપણે ટેક્સ આવી રીતે ઉઘરાવશું ચાલો ઓકે હવે પીલાજી રાવ ગાયકવાડ અને કંથાજી કદમ આ બે જ શક્તિશાળી બની ગયા હતા આ બે એવા શક્તિશાળી ગુજરાતની અંદર આ બેનો દબદબો થઈ ગયો તો મુઘલોમાં તો એવું બધું કે ક્યાં રાજામાં કઈ કાઢ લેવાનું કાઢ લેવાનું હોય હવે આખા ગુજરાતની અંદર સર્વશક્તિમાન કોણ બની જાય છે સર્વશક્તિશાળી કોણ બની જાય છે તો કે આ કંથાજી અને પીલાજી બંને સર્વશક્તિમાન બની જાય અને પુણેની અંદર જે પેશવાઈ જેની અંડરમાં એ કામ કરતા હતા એની જ અવગણના કરી દીધી ના અત્યાર સુધી શું હતું કે આ ત્રણને ગોઠવાતા ગોઠવા ને કંથાજી પીલાજીને અને દયાજી ગાયકવાડ આ લોકો ટેક્સ ઉઘરાવતા ચોથ ઉઘરાવતા ને એ પાછો પેશવા ને હિસ્સો આપતા હવે સર્વશક્તિમાન બની ગયા ભાઈ કંથાજી અને પીલાજી એટલે એની પેશવાઓને મારું બુચ કે નહીં હવે અમારે તમને કંઈ દેવું જ નહીં હવે આજથી ગુજરાત અમારું અમારે ને પેશવા કંઈ લેવાના એટલે જેમની તને ગોઠવા છે જેમણીએ તમને ગોઠવા એની આજે તમારે આવું કરવું છે પેશવાની સત્તાની અવગણના કરી નાખી પેશવાની સત્તાની અવગણના કરે છે

અહીંયા સુધી લેક્ચર બધાને કમ્પ્લીટ સમજાઈ ગયું હશે બધા પેશો અમે કમ્પ્લીટ કરાવી દીધા ગુજરાતની અંદર એન્ટ્રી પણ તમને આપી દીધી કઈ રીતે મરાઠાઓ એન્ટર થઈ ગયા હતા બરાબર હા હવે કોઈ પ્રશ્ન હોય તમારા તો તમે કમેન્ટ સ્વરૂપે બહુ જોડાવાવાળો વર્ગ ઓછો છે પણ સાહેબ દરેક વિડીયોમાં એક ડીસલાઇક હોય છે આ માનસિક કોણ છે ના ના એ આપણને ક્યાંક ને ક્યાંક એક પ્રકારે જુસ્સો આપતા હોય હા હિતેચ્છુ વ્યક્તિ તો હોય પ્લસ જ્યાં સુધી આપણા ઓલા ખરાબ વિચારવાવાળા કોઈ વ્યક્તિ ના હોય ત્યાં સુધી આપણે જીવનમાં આગળ ન વધી શકીએ બે પાંચ તો એવા હોવા જોઈએ વધારે પડતા મિત્ર ના બનાવો એક બે દુશ્મનો એવા ઊભા કરો કે જે તમને એક પ્રકારે પ્રેરણા આપે રાખે દુશ્મને પ્રેરણા આપતા હોય છે ઘણા બધા હ ઓકે કોમ્પિટિટિવ એક્ઝામ તો જ તમે પાસ કરી શકશો જો તમારે વધારે પડતા દુશ્મન હશે ને તો બાકી પાસ નહીં થાય દોસ્તારું તો એમ જ કે હાઈલની હવે માવો ખાવા જાય ને હાલને પાણીપુરી ખાય હાઇલને પકોડા ને પાંભાજીને તેન ઘડીક તો અમુક હાઈલની વાત ડેમે ના આવવા જાય દોસ્તારું તો આવા જ ધંધા કરાવવાના છે ઝાખુંબ કામ જ બધાય કરાવવાના છે હા ઓલો દુશ્મન હશે ને તો એક પ્રેરણાક આદિક્રિયાને કરી બતાવવું છે મારે આમ તો કરીને જ રહેવું છે તું એક જુસ્સો આવે તો એક આમ અંદરથી જનૂન આવે ભાઈ હા એટલે નગર નહીં આવે કાં શોખ બનાવો કાં જનૂન બનાવો કોઈ તમારો આમ શોખ ઘણા જો જા આમાં યાર એક તો જોવા વાળો વર્ગ ઓછો એનું કારણ શું છે ખબર પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ જ કરે બીજી તો વાત કંઈ કરતા નથી સાહેબ પોલીસ કોન્સ્ટેબલનું કંઈક લઈને આવે અરે અમુક અમુક સ્ટુડન્ટને આપણે જોઈને તો દઈ આવે બીજાને કંઈક ખબર ના પડતી ને તો એ કે સાહેબ પોલીસ કોન્સ્ટેબલ તો આ વખતે પાડી જ દેવી છે એટલે તું હજી નવો હોવો ભૂવો થપા હે તરીક તો તું વિચાર કર અમુક અમુક સ્ટુડન્ટ છ છ મહિને તમે પ્રિપેરેશન કરો ને તો એ માંડ ભેગું થાય હે હં બે મહિને તો ખબર પડે કોમ્પિટિટિવ એક્ઝામ શું છે એ છ મહિનાની પ્રિપેરેશન પછી માંડ માંડ પાસ થવાય ને એવા થાય હે બોલો પાંચ પાંચ વર્ષથી તૈયારી કરેલા પાંચ પાંચ વર્ષથી આ તૈયારી કરે આખો આખું બધું ગોખીને બેઠો હોય અને તમારે બે મહિનામાં ત્રણ મહિનામાં નોકરો લઈ લેવા આવા થારી આ વાત આની ગેરંટી એમ હા બોલો પાંચ પાંચ વર્ષથી ઢૈડા કરે હો દીધી નથી ગોખી નાખ્યું છે કંથાજીને પીલાજીને નહોતો હમતતો ને તો એને ગમે ગમે ઘુસાડી દીધું એની અંદર હા ગોખી છે છેલ્લી બાકી ગોખી નાખ્યું છે હા એટલે વ્યવસ્થિત રીતની પ્રિપેરેશન બધા ચાલુ જ રાખો જે પહેલી વખત જે સ્ટુડન્ટ પ્રિપેરેશન કરી રહ્યા છે બરાબર એ તો ખાસ પ્રિપેરેશન માર્યો બરાબર બે પાંચ મિનિટ આપણે વાત કરીએ એમાં કઈ લેક્ચર ભલે પૂરો થઈ ગયો છે કોઈ સ્ટુડન્ટને જવું હોય તો જઈ શકે છે બરાબર પણ આ તો આપણે જસ્ટ ખાલી વાત કરીએ છીએ અત્યારે બરાબર મહેનત ચાલુ રાખજો વ્યવસ્થિત રીતની પરફેક્ટ યોગ્ય દિશાની મહેનત હશે ને એ તમને નોકરી અપાવશે કઈ વસ્તુ વાંચવી એના કરતાં કઈ વસ્તુ ન વાંચવી એ પણ એટલી જ મહત્ત્વની હોય એક ધારું વાંચ વાંચ વાંચવાંચ પાંચ કે છ કલાકની મહેનત ઇનફ હોય છે હા અને પોલીસ કોન્સ્ટેબલમાં જેવડું કોમ્પિટિશન છે ને એવડું એક એમાં કોમ્પિટિશન નથી એટલું કોમ્પિટિશન ગયા વખતે નવ લાખની આસપાસ ફોર્મ ભરાના હતા આ વખતે તેરક લાખની આજુબાજુ આંકડો રહે જગ્યા જો દસક હજાર ની આવે તો કેવડું કોમ્પિટિશન કહેવાય યાર તેર લાખ તમારું કોમ્પિટિશન નથી તેર લાખ તમારું કોમ્પિટિશન નથી તમારું કોમ્પિટિશન ખાલી એક લાખ છે પણ એક લાખ એવા છે કે જે ટકોરા મારેલા છે છે હા લાખ એવા કે રાતને દી વાંચે છે એવા છે અને એક લાખની અરે તમારું કોમ્પિટિશન બાકીનો જે બાર તેર બાર લાખ જે વર્ગ છે એ તો એવા છે તારી ગાડીમાં જગ્યા ખાલી છે તમારે પેપર ફરવા આવવું છે બાકી આ ર કરીએ બાકી આપણે ધક્કો નથી ખાવો હા જય માતાજી કરવા વાળા છે જય ટીક ગમે જે હાથમાં આવ્યું એ ઘમોળી નાખવા વાળા છે એ એની આરે તમારું કોમ્પિટિશન નથી પણ એક લાખ આરે કોમ્પિટિશન છે ગાફા કાઢ નાખે એવું કોમ્પિટિશન છે ચાલો ઓકે કંઈ પ્રશ્ન હોય તો કહેજો તમારા ઓકે ચાલો રેડી મળી આવે પરમ દિવસે મળશું જીદ બનાવી લેવી પડે મેહુલ પરમાર યસ જીદ બનાવી લેવી પડે જીદ વગર તો આમાં કેમ ભેગું કરવું ધીરુભાઈ અરવળિયા પીપીટી સેન્ડ કરી ચાલો ઓકે રેડી ઓકે કંઈ પ્રશ્ન મને તો નથી દેખાતો તમારો મલેક મોબિન આ જે હોય આનો વિચાર આપણને મજા આવે ને તો આપણે લાઇક જ કરવાની ઓકે આટલું બધું ફ્રી કોણ આપે એવો વિચાર કરીને થોડો ટાઈમ કાઢો લાઇક માટે થેન્ક યુ મલેક થેન્ક યુ ઓકે હા જેટલા આવો એટલા આપણા જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એટલા લાઇક તો આપતા રહ્યો આપણે ભૂલી જાય છે કહેતા ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય જોકે જો કે લાઇકથી હું થાય વિડીયોની અંદર એ મને નથી ખબર આ તો બધા માગતા હોય એટલે હું એ માગી લઉં છું કે લાઇક આપો લાઈક આપો બાકી લાઇકથી હું થાય હજી હું હજી રિસર્ચ કરવાનું બાકી છે એના ઉપર સંશોધન હજી થયું નથી કેમકે ટેકનોલોજીમાં તમે જેટલા એટલો હું ઓકે હાલો આજે હવે વિશેષ કોઈ ચર્ચા નથી કરવી લાંબો લેક્ચર આવી ગયો છે ઓકે આમ જ સર ભણાવતા રહું ઓકે મેલ આમ જ ભણાવતા હું ઓકે હા કે રેડી ક્લિયર મળીએ પરમ દિવસે કાલે નહીં સોરી કાલે થોડુંક કામકાજ છે પારિવારિક ઓકે થેન્ક યુ